રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને આપ પાર્ટીએ વિરોધ કર્યો છે. ગુજરાતમાં દિન પ્રતિદિન દુષ્કર્મ આચરવાની શર્મનાક ઘટનાઓમાં વધારા સામે આમ આદમી પાર્ટીની મહિલા મોરચા દ્વારા ભારે વિરોધ નોંધાવાયો છે. ગુજરાતમાં દિન પ્રતિદિન દુષ્કર્મ આચરવાની શર્મનાક ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. તાજેતરમાં જ વડોદરા, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, માંડવીમાં મહિલા અને બાળકીઓ પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવની ઘટનાના સમાચારોના માધ્યમથી જાણવા મળી રહી છે. આ સાથે ગુજરાતમાં હત્યા સહિતના ગુનાઓનો ગ્રાફ પણ ખૂબ જ વધી રહ્યો છે. આજે રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા ભારે વિરોધ નોંધાયો છે. આપની મહિલા મોરચા દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવી મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરી હતી. આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા અમે લોકો કલેક્ટર કચેરીએ જઈએ છીએ અને હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગણી સાથે અમે જઈએ છીએ. આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર રોજે રોજ આ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક બનાવો જે બની રહ્યા છે દુષ્કર્મના બની રહ્યા છે. એક બાજુ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી જે કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકે છે, જ્યારે બીજી બાજુ વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી એમની સાથે દુષ્કર્મ થાય છે, સામૂહિક દુષ્કર્મ થાય છે. છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચૂપ છે, હર્ષભાઈ સંઘવી ચૂપ છે, ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, બધા ચૂપ છે. આના પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે, સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે રેપ થાય છે. તો આટલી બધી ઘટનાઓ બની રહી છે, મહિલાઓ અસુરક્ષિત છે, એમની સાથે દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે, ગૃહમંત્રી ચૂપ છે. તો અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો તમને એ ખુરશી ઉપર બેસવાનો કોઈ હક નથી, કારણ કે સરકારમાં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે. અને આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે, મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે, જેથી હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને અમે એની માંગણી સાથે આજે કલેક્ટર કચેરીએ જઈએ. આજે રજૂઆત એટલી છે કે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 1 મહિના 2 મહિના કે 6 મહિના થાય ત્યાં સુધીમાં કોઈને કોઈ બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ વારેઘડી આવી રહી છે. બીજી વસ્તુ કે અત્યારે માંડવીમાં તમે જોયું, પછી બીજી વસ્તુ કે માંડવી કરતા બી અત્યારે 16 વર્ષની દીકરી જે વડોદરામાં દુષ્કર્મ થયું તે છોકરી બાબતે મુખ્યમંત્રી મૌન છે, ગૃહમંત્રી બી મૌન ધારણ કરીને બેઠા છે. અને બીજું કે એની અંદર અત્યારે કલકત્તામાં બી જોયું કે એક દુષ્કર્મ થયું, તો કલકત્તામાં જયારે થયું ત્યારે ભાજપના મહિલા મોરચાઓ રસ્તા ઉપર ઉતરી આવી એમ મુખ્યમંત્રીને કે તમે રાજીનામું આપો. તો જયારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના બહેનો કેમ ચૂપ છે? અત્યાર સુધી તમે જોઈ શકો છો જ્યારે બી આવી ઘટનામાં સામેલ હોય તો ભાજપના કોઈ ને કોઈ અવરચંદા, કોઈ ને કોઈ ભાજપના હોદ્દેદાર આ જ લોકો અંદર સામેલ છે. ડ્રગ્સમાં જો કે પછી રેપ કેસમાં જો, તો આ લોકોને કેમ છોડી મૂકવામાં આવે છે? અત્યાર સુધી કોઈ સજા કરવામાં આવી નથી બહેનો ઉપર. જ્યારે હોસ્ટેલમાં દીકરીઓ સુરક્ષિત નથી, હોસ્પિટલોમાં દીકરી સુરક્ષિત નથી, તમે જુઓ અત્યારે કલકત્તામાં બી ડોક્ટર દીકરી સાથે રેપ કેસ થયો, આ બાબતે બી આપણે ઘણી બધી જોયું ન્યૂઝના માધ્યમથી, પણ કોઈ એક્શન લેવામાં આવી નથી. શું માંગે તમારી હવે? અમારી માંગ એ છે કે આ 16 વર્ષની દીકરી પર જે થઈ છે એના પર ન્યાય આપે અને હર્ષ સંઘવીને કે તમે રાજીનામું આપો. તમે ગુજરાતમાં તમે બેઠા છો અને દીકરીઓ સુરક્ષિત નથી, નવરાત્રિઓમાં દીકરીઓ 12 વાગ્યા સુધી રમી નથી શકતી, તો આ કેવું ગુજરાત છે કે દીકરીઓ સુરક્ષિત નથી? તમે સુરક્ષિત નહીં જ કરી શકતા હોય તો રાજીનામું.